નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુરુ સાર્થકતા પરીક્ષણ વિડિયો શ્રેણી અંતર્ગત બીજા પરીક્ષણનો આપણે થિયરીનો અભ્યાસ કરીએ સફળતાના પ્રમાણનું સાર્થકતા પરીક્ષણ વિદ્યાર્થી મિત્રો આની પહેલાના વિડીયોમાં આપણે સફળતાની સંખ્યાનું સાર્થકતા પરીક્ષણ શીખ્યા હતા અને હવે આપણે શીખવાનું છે સફળતાના પ્રમાણનું સાર્થકતા પરીક્ષણ ધ ટેસ્ટ ઓફ સિગ્નિફિકન્સ ઓફ પ્રપોશન ઓફ સક્સેસિસ સફળતાના પ્રમાણની અહીંયા વાત કરવામાં આવશે ધારો કે વિદ્ય આપણી પાસે કેપિટલ એન કદની એક સમષ્ટિ છે અને આ સમષ્ટિમાંથી આપણે સ્મોલ એન કદનો એક નિદર્શ પસંદ કરીએ છીએ આ નિદર્શના એકમોની આપણે તપાસ કરીશું અને કોઈ ચોક્કસ ગુણધર્મ અનુસાર એનું વિભાગીકરણ કરીશું કે આપણે જેની જરૂર છે એ ગુણધર્મ એ વસ્તુઓને આપણે સફળતામાં ગણીશું અને એ ગુણધર્મથી વિરુદ્ધની જે આપણને વસ્તુઓ જોવા મળશે તો એને આપણે નિષ્ફળતા તરીકે ઓળખીશું તો કોઈ ચોક્કસ ગુણધર્મ અનુસાર આપણે નિદર્શના બે ભાગ પાડીશું સફળતા અને નિષ્ફળતા તો સફળતા ધારો કે આપણને એક્સ જેટલા બનાવોમાં મળે છે કે એન એકમોની તપાસ કરતા જેટલા એકમોમાં આપણને સફળતા મળે છે તો પાછળ વધતા એકમોમાં આપણને નિષ્ફળતા મળશે એટલે કે વખત હવે સફળતાની સંભાવનાને વડે દર્શાવીશું જ્યારે નિષ્ફળતાની સંભાવનાને આપણે ક્યુ વડે દર્શાવીશું તો સફળતાના પ્રમાણના સાર્થકતા પરીક્ષણ માટે અહીં નિરાકરણીય પરિકલ્પના લેવામાં આવશે એચ નોટ નિરાકરણીય પરિકલ્પનામાં અહીં આપણે ધારણા કરીશું કે સફળતાનું નિરીક્ષિત પ્રમાણ અને અપેક્ષિત પ્રમાણ વચ્ચે રહેલો તફાવત અસાર્થક છે અહીં આપણે સફળતાના પ્રમાણનું પરીક્ષણ કરવાનું છે તો સફળતાનું પ્રમાણ આપણને બે મળશે નિરીક્ષિત એટલે કે અવલોકિત પ્રમાણ કે જે આપણે દાખલાની રકમ પરથી શોધીશું અને અપેક્ષિત પ્રમાણ કે જે આપણે સૈદ્ધાંતિક રીતે સૂત્રનો ઉપયોગ કરીને મેળવીશું આ બંને જે પ્રમાણ છે એ બંને સમાન છે એવી આપણે ધારણા કરીશું બંને પ્રમાણ એક સમાન હોય

આપણે વૈકલ્પિક પરિકલ્પના એચ વન લેશું અહીંયા આપણે નિરાકરણીય પરિકલ્પના એચ નોટ વડે દર્શાવેલ છે વૈકલ્પિક પરિકલ્પનાને આપણે એચ વન વડે દર્શાવીશું તો અહીં વૈકલ્પિક પરિકલ્પના લેવામાં આવશે કે સફળતાના નિરીક્ષિત પ્રમાણ અને અપેક્ષિત પ્રમાણ વચ્ચે રહેલો તફાવત સાર્થક છે તો એ આપણી વૈકલ્પિક પરિકલ્પના બનશે હવે અહીં આપણે સ્મોલ વિશે જાણીએ છીએ એક્સ આપણને ખબર છે સફળતાની સંભાવના પી અને નિષ્ફળતાની સંભાવના ક્યુ પણ આપણને ખબર છે તો હવે પરીક્ષણમાં અગત્યની કિંમતો આપણે મેળવીએ તો સૌપ્રથમ સફળતાનું આપણે નિરીક્ષિત પ્રમાણ શોધીશું સફળતાનું નિરીક્ષિત પ્રમાણ કે જેને આપણે એક્સ ભાગ્યા એન વડે દર્શાવીશું શા માટે તો કે નિદર્શનું કદ એન હતું અને એન માંથી એક્સ જેટલા બનાવવામાં સફળતા પ્રાપ્ત થાય છે અને અહીંયા આપણે પ્રમાણ શોધવું છે તો પ્રમાણ શોધવા માટે અહીં ગુણોત્તર લેવામાં આવશે કે તમારા સફળતાની સંખ્યા એક્સ છે એ આપણા સાનુકૂળ બનાવ થયા જ્યારે કુલ બનાવ એન છે એટલે એની સફળતાનું નિરીક્ષિત પ્રમાણ થશે એક્સ ભાગ્યા એન સફળતાનું અપેક્ષિત પ્રમાણ હવે સફળતાની અપેક્ષિત કિંમતને એનપી વડે ઓળખવામાં આવે છે એને પણ એન વડે ભાગાકાર કરીશું એન એન ઉડી જશે તો સફળતાનું અપેક્ષિત પ્રમાણ ગણાશે પી પોતે સફળતાની સંભાવના જે પી છે એ પોતે સફળતાનું અપેક્ષિત પ્રમાણ ગણાશે પ્રમાણિત દોષ તો અહીં પ્રમાણિત દોષનું સૂત્ર છે એસઈ બરાબર એન ક્યુ ભાગ્યા વર્ગ મૂળમાં ભાગ્યા એન અને વર્ગ મૂળમાં પ્રમાણિત દોષનું સૂત્ર મળે છે એન ક્યુ ભાગ્યા એન વર્ગ મૂળમાં પહેલી જે પદ્ધતિ હતી એમાં આપણું પ્રમાણિત દ્વષ થતું હતું એનપી ક્યુ સોરી અહીંયા ભૂલ છે પી ગુણ્યા ક્યુ ભાગ્યા એન વર્ગમૂળમાં પહેલી પદ્ધતિમાં આપણો પ્રમાણિત દોષ થતો હતો વર્ગમૂળમાં એનપી ક્યુ એને એન વડે ભાગાકાર કરીએ તો અંશ અંશમાં અંશમાં વર્ગમૂળમાં એન પીક્યુ છે જ્યારે છેદમાં પૂરેપૂરો એન છેદમાં એક એક વર્ગમૂળના ભાગાકાર થશે તો પરિણામે ઉપર અંશમાં વધે છે પી ક્યુ અને છેદમાં વધે છે એન અને સંપૂર્ણ વર્ગમૂળમાં તો આવી રીતે પ્રમાણિત દોષ આપણને મળે છે વર્ગમૂળમાં પીક્યુ ભાગ્યા એન ત્યારબાદ તફાવત મેળવવામાં આવશે બરાબરમાંઈનસ સફળતાનું અપેક્ષિત પ્રમાણ કિંમતો મૂકીએ તો માનાંકમાં એક્સ ભાગ્યા એન માઇનસ પી તો આ રીતે તફાવત શોધવામાં આવશે તફાવત મળી ગયા બાદ હવે આપણે તેની સરખામણી એક પોઈન્ટ કરીશું પ્રમાણિત દોષ સાથે સામે છે એક પોઈન્ટ છન્નું ગુણ્યા પ્રમાણિત દોષ આ બંનેની સરખામણી કરતા આપણને બંને વચ્ચે રહેલો સંબંધ ધારો કે લેસદેનો ઇક્વલ ટુ પ્રાપ્ત થાય તો આપણે કહી શકીએ કે પાંચ ટકા સાર્થકતાની કક્ષાએ નિરાકરણીય પરિકલ્પના એચ નોટ નો સ્વીકાર થાય છે પાંચ ટકા સાર્થકતાની કક્ષાએ નિરાકરણીય પરિકલ્પના એચ નોટ નો સ્વીકાર થશે પણ ક્યારે કે જ્યારે આપણને ડિફરન્સ ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ એક પોઈન્ટ છન્નું ગુણ્યા પ્રમાણિત દોષ મળે તો આનાથી જો આપણને વિરુદ્ધમાં મળે કે ડિફરન્સ ઇઝ ગ્રેટર ધેન એક પોઈન્ટ છન્નું ગુણ્યા પ્રમાણિત દોષ તો આપણે કહી શકીએ કે પાંચ ટકા સાર્થકતાની કક્ષાએ નિરાકરણીય પરિકલ્પના એચ નોટનો અસ્વીકાર થાય છે પરિણામે વૈકલ્પિક પરિકલ્પના એચ વનનો સ્વીકાર થશે જો આપણને બંને સરખામણી વચ્ચે ગ્રેટર ધેન ની નિશાની જોવા મળે કે તફાવત છે એ ગ્રેટર ધેન એક છન્નું ગુણ્યા પ્રમાણિત દોષ તો આપણે એવું કહી શકીએ કે પાંચ ટકા સાર્થકતાની કક્ષાએ નિરાકરણીય પરિકલ્પના એચ નોટનો અસ્વીકાર થશે અને જ્યારે નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થાય છે ત્યારે એની વિરુદ્ધની પરિકલ્પના એટલે કે વૈકલ્પિક પરિકલ્પનાનો સ્વીકાર કરવામાં આવશે તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપણે ગુરુ નિદર્શનું દ્વિતીય પરીક્ષણ એટલે કે સફળતાના પ્રમાણનું સાર્થકતા પરીક્ષણ કે જે ગુણાત્મક માહિતી ઉપર આધારિત છે તેનો આપણે અભ્યાસ કર્યો છે આવી જ રીતે આપ મારી યુટ્યુબ ચેનલના આંકડાશાસ્ત્રને લગતા અભ્યાસક્રમના વિડીયો જોતા રહો અને આપણા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ એ ભલામણ કરતા રહો અને સારામાં સારો આંકડાશાસ્ત્રમાં દેખાવ કરી શકો એ માટે આ વિડીયો બનાવવામાં આવ્યા છે અને આશા રાખું છું કે આપને એ ઉપયોગી થશે اغر